બ્રેક બાદ દર્શક મિત્રો સ્વાગત છે આપનું પેટા ચૂંટણીનો જંગ જે રીતે ચાલી રહ્યો છે તેની વાત આપણે કરી રહ્યા છે અને અત્યાર સુધીના આંકડાઓની જ્યારે આપણે વાત કરીએ તો સૌથી વધુ મતદાન અત્યારે ડાંગ બેઠક પર જેટલું નોંધાઈ ચૂક્યું છે અને જ્યારે આપણે વાત કરતા હતા લીડમાં હતું દસ વાગ્યા સુધી અત્યારે ત્યાં બાવીસ ટકા જેટલું ત્યાં મતદાન નોંધાયું છે આપણે ચર્ચા કરતા હતા મનીષજી પાસેથી પ્રતિક્રિયા લેવાની હતી પારદર્શકતાની જ્યારે આપણે વાત કરતા હતા સીધા ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જનતા પ્રશ્નોનો હંમેશા તેઓ ઉકેલ લાવે છે જનસંપર્ક તેઓ એ છે આ સાથે અજી પણ એવા ઘણા પ્રશ્નો છે પારદર્શક નીતિની આપણે વાત કરી આ સાથે જનતા સાથે જોડાયેલા તમામ જે પ્રશ્નો છે આની આપણે ચર્ચા કરવાના હતા આ સાથે ગ્રાન્ટની વાત ચાલી રહી હતી કે ગ્રાન્ટ વિશે પણ આપણે પ્રતિક્રિયા લેવાના હતા મનીષજી પાસેથી મનીષજી શું કહો રમણ પાટકરનું નિવેદન જે આવ્યું હતું તે બાબતે પારદર્શકતાની વાત કરો છો પણ તમારા જ ધારાસભ્ય કે તમારા જ મિનિસ્ટર એમ કહેતા હોય કે અમે કોંગ્રેસના લોકોનું કામ નથી થતા એટલે આજે એક આ લોકશાહીનું અનનત જ છે લોકશાહીનું ખુલ્લે આમ ખૂન થઈ રહ્યું છે કે એમના જ મિનિસ્ટર કહેતા હોય કે કામ નથી કરતા તો કયા આ લોકો કામ કરતા હશે દરેક જ્યાં કોંગ્રેસના લોકો જીતા હોય તે લોકોની સામે ઓરવાય વર્તન કરવું એ લોકોને હેરાન કરવા એ લોકોને કેવી રીતે એમના કામ ન થાય એ રીતના પ્રયત્નો તો એમના હંમેશા રહે છે હવે વાત એમણે જે કરી કે વિકાસના વિકાસના કામ એટલે કયા વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પચીસ પચીસ વર્ષથી એક દારૂ શાસન ભોગવી રહી છે તો પચીસ વર્ષની અંદર ગુજરાતની અંદર એક પણ સરકારી શાળા કોલેજ કરી હોય ગ્રાન્ટેડ તો મને બતાડો પચીસ વર્ષની અંદર એક પણ સરકારી હોસ્પિટલ બનાવી હોય તો બતાડે પચીસ વર્ષની અંદર એક પણ બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ બનાવ્યું હોય તો બતાડે ઉપરથી ગુજરાતની અંદર અને દેશની અંદર તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી એરપોર્ટ પણ વેચાઈ ગયા ફ્લાય એરલાઇન્સો પણ વેચાઈ ગઈ બીએસએનએલ પણ વેચાઈ ગયા ઓએનડીસીની અંદર પણ ખોટ નાખવામાં આવી અસંખ્ય ભારતની જે કહેવાય નવરત્ન કંપનીઓ એ કંપનીઓને વેચાણ કરી દેવામાં આવ્યું એટલે ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે અને જે એની કરની છે બંનેમાં ખૂબ મોટો ફરક છે આ દેશની સાણી જનતા આ બધી વસ્તુઓ સમજવાની જરૂરત છે ભારત કોંગ્રેસના શાસનની અંદર જે નવરત્ન કંપનીઓ ઊભી કરવામાં આવી હતી એ કંપનીઓને ખતમ કરી દીધી છે એ કંપનીઓ વેચવા કાઢી છે એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનો એક પણ આઈઆઈટી આઈઆઈએમ જેવી સંસ્થાઓ નથી બની કોંગ્રેસના શાસનની અંદર આઈઆઈટી આઈ આઈઆઈએમ જેવી સંસ્થાઓ બની છે અને સ્પેસ માટેના સંશોધન માટેની સંસ્થાઓ બની છે કે હિન્દુસ્તાન એરોન્યોટિકલ જેવી સંસ્થાઓ બની છે કે જેના કારણે દેશની અંદર વિમાન પણ બને છે મંગળ મિશન કે માસ મિશન જેવા મિશનો પણ ખાય છે અને ભારતની સરકાર કોંગ્રેસ સરકારના શાસનની અંદર આ દેશની અંદર ટાંકણી પણ નથી બનતી પણ એ જ કોંગ્રેસ શાસનના દરમિયાનમાં એટલું ડેવલપમેન્ટ થયું કે આ દેશની અંદર ટાંકણીથી લઈને રોકેટ સુધીના પણ વેપન્સ ભારતની દેશની અંદર બને છે અને આ દેશની અંદર લોકોનું સુખાકારીમાં પણ વધારો થયો જે સમગ્ર દેશની અંદર રોડ રસ્તા વીજળી પાણી સમગ્ર દેશની અંદર પહોંચાડવાનું કામ કર્યું છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો છ વર્ષની અંદર સમગ્ર દેશની અંદર બધું એમણે જ કર્યું હોય એ રીતની જે વાતો ફેલાઈ રહ્યા છે કે લોકોને ભ્રમિત કરી રહ્યા છે આ વસ્તુ આ દેશની સાણી જનતા સમજી રહી છે કેમ મારાને તમારા વડવાઓએ કેમ ભારતીય જનતા પાર્ટીને મત નતા આપ્યા સિત્તેર સિત્તેર વર્ષ એટલા માટે જ મત નતા આપ્યા કે કોંગ્રેસે ખૂબ સારું કામ કર્યું આ દેશની આઝાદીમાં પણ કોંગ્રેસે કામ કર્યું હતું તમે અને તમારી પાર્ટીને તમારા વડવાઓએ આ દેશની આઝાદીમાં એક આ દે પોતાનો નખ પણ નથી કપાયો કે નહીં એક ટીપું પણ તમારું લોહી નથી પડ્યું માટે જ અમારા વડવાઓને તમારા વડવાઓ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા સિત્તેર સિત્તેર વર્ષ સુધી લોકોને મૂરખ તમે બનાવ્યા છે એ લોકો જાણે સમજી ગયા છે હવે અને તમને તક આપો એક તક આપો એક તક આપો કરીને તમે આવ્યા કોંગ્રેસનીથી લોકોને તમે ભ્રમિત કર્યા ત્યારે તમને તક આપી છે પણ લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું દેશ મોટા ભાગે તમે વેચવા કાઢો છે બેન્કોની અંદર કોંગ્રેસ શાસનમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને સામાન્ય લોકોને બેંકમાં લઈ ગયા હતા અને એ લોકોને બેન્કોમાંથી લોન પણ મળવામાં આવી એ લોકોને ધંધા રોજગાર માટે સામાન્ય લોકોના ખાતા પણ બેંકોમાં ખુલી ગયા પણ તમારા શાસનની અંદર તમે જનધનના નામે ખાતા ખોલાવીને લોકોની બેલેન્સ મેન્ટેન કરવાના નામે પણ બે પૈસા કટ થઈ જાય છે અને સામાન્ય લોકોને આજે કોઈ લોન નથી મળતી મુદ્રા લોન હોય કે આ બધી ખાલી વાતો જ છે સામાન્ય લોકોને લોન લેવી હોય તો નથી મળતી ઉદ્યોગપતિઓને લોનો મળે છે એટલે આ દેશની જનતા સમજી ગઈ છે અને બેરોજગારીની વાત છે પિસ્તાળીસ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે એશિયાની અંદર પહેલો નંબર છે બેરોજગારીમાં સાત ટકા જેટલું વધ આજે બેરોજગારીનું પ્રમાણ છે ત્યારે આજે લોકોને યુવાનોને રોજગારી આપો સરકારી ભરતીઓ જે તમારા શાસનની અંદર બંધ કરવામાં આવી એ ભરતીઓનું ચાલુ કરો લોકોને ન્યાય આપો લોકોને રોજગારી જોઈએ છે એમને ન્યાય આપો બેરોજગારીનું જે પ્રમાણ વધી ગયું છે એને કંટ્રોલ કંટ્રોલમાં રાખો મોંઘવારીનું પ્રમાણ વધ્યું છે એને કંટ્રોલમાં રાખો ભ્રષ્ટાચારો જે વધ્યો છે તમારો મોટા લેવલનો એને કંટ્રોલમાં રાખો લોકોની સુખાકારી વધે કામ કરો ગામડામાંથી સામાન્ય પ્રજા બોડી પ્રજા શહેરમાં આવી હોય ને કોઈ મોટી બિલ્ડિંગો જોઈને અમે વિકાસ કર્યો આ તમારો વિકાસ નથી લોકોએ પોતાના પછીને પસીનાના પૈસા કે પોતાની મૂડીથી બિલ્ડિંગો બનાવી રહ્યો એને એને તમારો વિકાસ ના કહેવાય એટલે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી આ રસ્તા રોડ રસ્તા પાણી વીજળી

ગોહિજી લાગે છે આપને કે જે ઉમેદવારો છે પક્ષપલટું નેતાઓ છે તેમણે આ વખતે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે જે પક્ષપલટું નેતાઓનો આ વખતે જુવાડ જોવા મળ્યો શું લાગે છે આપને કઈ રીતે છે આ વખતે પ્રજા તેમના ઉપર વિશ્વાસ કરશે ઉર્મિલા મેં અગાઉ પણ કહ્યું અને હજુ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી અને એની વિચારધારા અમારી પાર્ટી વિચારધારાને આધીન ચાલી રહી છે અમે જે વિચારોથી ચાલી રહ્યા છીએ અમે જે રાષ્ટ્રભક્તિ સેવા અને વિકાસ જે રાજનીતિ કરી રહ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિ આવવા માગે તો અમે હંમેશા વેલકમ કરતા હોઈએ છીએ અમારી માટે અમારી પાર્ટીની વિચારધારા ખૂબ મહત્ત્વની છે જે વ્યક્તિ અમારી વિચારધારાને અપનાવશે અમારી વિચારધારા મુજબ ચાલવાનો પ્રયાસ કરશે એને સો ટકા અમે સ્વીકારીશું રાજનીતિની અંદર દરેક પ્રકારના કાવાદાઓ ચાલતા હોય છે દરેક પ્રકારના પ્રોપેગંડાઓ ચાલતા હોય છે એટલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને ભાજપમાંથી કોંગ્રેસમાં એ બધો વિષય કરતાં પણ અમારી વિચારધારાને જે અપનાવશે અમે જે કામ કરી રહ્યા છીએ કામની પદ્ધતિને જે અપનાવશે એને સો ટકા અમે ચાન્સ આપીએ છીએ અને જ્યારે અમારે ત્યાં આવે છે અથવા તો અમારામાં આકર્ષણને આવે છે ત્યારે એ આકર્ષણ જ એક વિકાસનું આકર્ષણ હોય છે એટલે જે ઉમેદવાર અમારે ત્યાં આવે છે એ અમારી વિચારધારાને અભિભૂત થઈને આવે છે અને મતદારો સાથે વાતચીત કરીને આવતા હોય છે અને મતદારો પણ સમજે છે કે જે પાર્ટીને અમે મત આપ્યો હતો એ પાર્ટી શું કરી રહી છે એ રાજ્ય હોય દેશ હોય કે કોઈ પણ જગ્યાએ હોય અને અમે જે પાર્ટીને હવે મત આપવાના છે એ પાર્ટી શું કરી રહી છે એ પણ આપણો આપણા રાજ્યનો મતદાર બહુ સારી રીતે જાણતો હોય છે અને મને મારી પાર્ટીના કામ ઉપર અને વિચારધારા ઉપર સંપૂર્ણ ભરોસો છે કે જનતાનો વિશ્વાસ એમને જીત્યો છે ઉમેદવાર ચાહે કોઈ પણ હશે લોકો ભારતીય જનતા બિલકુલ તમે કહી રહ્યા છો જે રીતે કે અમારી પાર્ટીના કામથી અભિભૂત થઈને આ જે નેતાઓ છે તે પક્ષમાં જોડાય છે મનીષજી શું કહેશો આ બાબતે જે રીતે પક્ષ પલટુ નેતાઓ છે જે રીતે પ્રજા સાથે તેઓએ વિશ્વાસઘાત કર્યો છે જે જુવાડ જોવા મળ્યો આ વખતે આપની પ્રતિક્રિયા ગદ્દારોને ક્યાંય સ્થાન નથી બેન ચાહે ચૂંટણી જાહેર જીવન હોય પ્રજાજીવન હોય કે સોશિયલી હોય કે સામાજિક હોય કે કોઈના ફેમિલીની મેટર હોય કોઈ પણ ફેમિલીની અંદર પણ કોઈ માણસે ગદ્દારી કરી હોય ખોટું કર્યું હોય ચીટિંગ કર્યું હોય છેતરપિંડી કર્યું હોય એવા લોકોને પરિવાર પણ નથી સ્વીકારતો કે એના ઘરના લોકો પણ નથી સ્વીકારતો તો દેશના મતદારો ગુજરાતના મતદારો શા માટે સ્વીકારે ગદ્દારોને એટલે હું ચોક્કસ માનું છું કે આ ગદ્દારોને એનું સ્થાન બતાવવામાં આવશે ગુજરાતની પ્રજાએ ગાંઠ બાંધી લીધી છે અને આઠે આઠ ચૂંટણી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મોટી બહુમતી જીતવાની છે અને પ્રજાની અંદર જે ગદારો છે એને કોઈ સ્થાન નથી તમે જોશો આ ચૂંટણીની પરિણામ જ બતાવશે દસમી તારીખે મતગણતરી છે તમને ખ્યાલ આવશે અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ફાળી ગઈ છે માટે જ મતની સામે વોટની સામે પૈસા આપી રહી છે એટલે એમને પોતાની હાર હાર દેખાઈ ગઈ છે અને હું માનું છું કે આ ચૂંટણીના પરિણામો ગુજરાતની રાજનીતિમાં ખૂબ મોટા પરિવર્તન લાવવાની છે કારણ કે આ સીટો હારી જવાથી વિજયભાઈ પણ આની સીટ પણ જોખમમાં મુકાઈ જવાની છે જી બિલકુલ જે સીટ જોખમમાં મુકાઈ જવાની છે ભારતીય જનતા પાર્ટીને અહીં હાર દેખાઈ રહી છે તેવું મનીષજી કહી રહ્યા છે કોઈલજી જ્યારે જનતાના પ્રશ્નોની આપણે વાત કરીએ સામાન્ય જનતા પહેલાં તો પ્રાથમિક સુવિધાઓની જ આપણે વાત કરીએ દર વખતે રસ્તાઓની જ આપણે વાત કરું તો વરસાદમાં તમે જે રીતે જોતા હશો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે એકનો એક રોડ ઘણી વખત બનાવવામાં આવતો હોય છે તેની પાછળ જ પ્રજાના પૈસા છે ફાળવામાં આવતા હોય છે પ્રજાના આ પૈસાનો ક્યાંક ને ક્યાંક છે ફરી વખત ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એની એ જ જે કામગીરી છે થવા નાની હતી થઈ ગઈ હતી અને ફરીથી આને આજ ચક્ર છે યથાવત રહેતું હોય છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હજી રોજગારીના આપણા પ્રશ્નો નડી રહ્યા છે તો આવું શા માટે થતું હોય છે જ્યારે તમે યોજનાઓ બહાર પાડો છો એ વાત તો આપણે સ્વીકારી રહ્યા છે પરંતુ આવું શા માટે ઉર્મિલા આપણે રોડની વાત કરીએ તો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ભારે વરસાદના કારણે ડામરની જે સરફેસ હોય છે એને અને પાણીને આડવી રહેવાના કારણે ડામરની સરફેસ ઘણી વખત ભારે વરસાદના કારણે ખરાબ થતી હોય છે અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ક્યાંય ડ્રેનેજ લાઇન આપણી નીચે હોય એ ડ્રેનેજ લાઇનમાં વધારે પાણી આવવાથી ત્યાં બેસી જતું હોય છે રોડ રોડ જ્યારે બેસે છે જ્યારે જમીનની જે પરિસ્થિતિ જમીનનું જે સમથળ છે એ જે આપણા ડ્રેનેજ લાઇનનો પાઇ પાઇપ છે એને ઇમ્બેલેન્સ કરીને નીચે જાય છે તો ત્યાં સ્વાભાવિક રીતે ગાબડા પર્વના દિવસ વ્યવસ્થાઓને કારણે અવ્યવસ્થા સર્જાતી હોય છે પરંતુ મારું કહેવાનું તમને એવું હતું કે જે અવ્યવસ્થાઓ કુદરતી આપત્તોના હિસાબે સર્જાય છે એને પણ અવસરમાં બદલીને તાત્કાલિક ધોરણથી કંઈ પણ વિચાર્યા વગર આ જનતાને સુખકારી કાયમ માટે નીવડે કોઈ પ્રકારની તકલીફ ન પડે એમાં ટાર્ગેટ કરીને એકથી બે મહિનાની અંદર પૂરા ગુજરાતની અંદર પૈસા માતબર મોટી મેં તમને જેમ કીધું કે એકસો કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી તાત્કાલિક રીતે ગુજરાતની જનતાને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનું જો કોઈ કામ પારદર્શક રીતે કર્યું હોય તો આ રાજ્યના મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણી કરી રહ્યા છે કારણ કે એમની માટે જનતાનું સુખ અને જનતાની તકલીફો જે છે એનું નિવારણ આ મુખ્યત્વે હોય છે એટલે જે કામ કુદરતી ઓનારતને કુદરતી ઓલાના હિસાબે તકલીફોના હિસાબે થતું હોય છે આપણે ભૂતકાળ પણ જોયો છે ઉર્મિલા કે વર્ષો સુધી તમે ગાડી લઈને જાઓ તો એ ખાડા જે છે એ અડધો ઇંચમાંથી એક ઇંચને એક ઇંચમાંથી છ ઇંચને છ ઇંચમાંથી બાર ઇંચ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી મેઇન રોડના ખાડાઓ પણ પુરાતન હતા એ વ્યવસ્થામાંથી આપણે બહાર આવીને અત્યારે રોજ કેટલા હજાર કિલોમીટર રોડ પૂરા દેશની અંદર બની રહ્યા છે એ પણ એક વિશ્વ રેકોર્ડ સર્જાઈ રહ્યો છે આ પ્રકારનો વિકાસ જ્યારે ભારતીય જનતા પાર્ટી કરતી હોય ત્યારે એની ઉપર કોઈ આક્ષેપો કરે તો એ આક્ષેપો સુરતની સામે ધૂળ ઉધારવા બરાબર છે એટલે હું એને નકારી કાઢું છું અને અમે હંમેશા આ રાજ્ય અને દેશની સુખાકારી માટે જે કંઈ પણ કામ કરવું પડે એ અમે રાજ્યની જનતાના પૈસે રાજ્યની જનતાને જ આપીએ છીએ નહીં કે રાજ્યની જનતાના પૈસે અમારા નેતાઓ ખીચા ભરે છે ભૂતકાળની અંદર હું તમને વાત કરું તો આ સાત વર્ષના શાસનકાળની અંદર એક પણ મુદ્દો મને એવું બતાવો કે આ કેન્દ્રની સરકારમાં કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો મૂક્યો હોય અને ભૂતકાળની અંદર સોનિયાજી અને મનમોહનજી જ્યારે સરકાર ચલાવતા હતા ત્યારે વર્ષમાં બે વાર એક લાખ બે લાખ કરોડ જેવી જંગી રકમોના ભ્રષ્ટાચારો આપણે જ આ જ જનતાએ જોયેલા છે કે જેના આંકડાના મીંડાઓ પણ મને તો ગણતા નથી આવડતું એવા મોટા ભ્રષ્ટાચારો જ્યારે આ દેશની અંદર કેન્દ્રની સરકાર કરી રહી હતી પચીસ વર્ષની અંદર આજે એક દાખલો બતાવો કે રાજ્યની ઉપર એક છાંટો ઉડો હોય કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારની વાતો અને આક્ષેપો કરી શકાય એને સાબિત કરવાનો પ્રયાસ જો કોંગ્રેસ કરે તો હું આજે રાજનીતિ મૂકી દઈશ આ આ નિર્માણ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું કહું છું અમે તો સ્પષ્ટ રીતે આ રાજ્યની દેશની સુખાકારી માટે એમના જ પૈસે એમનો વિકાસ યોગ્ય આયોજન કરી અને એમને ગમે એ પ્રકારની વ્યવસ્થા આજે મારી રાજ્યની સરકાર મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનો મને ગૌરવ છે જે બિલકુલ તમે જે રીતે વાત કરી રહ્યા છો કે પ્રજાના પૈસે આયોજન કરીને કટિબદ્ધ વસ્તુ છે પ્રજાને પૂરી પાડવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આપે વાત કરી કે માત્ર યોજનાઓ છે આગળ પર જ રહી હોય છે કે જે કામો છે તેઓ કરવા માંગે છે છતાં પણ દેખાતા નથી શું કહેશો આપ બેન ભ્રષ્ટાચારની વાત કરી કોંગ્રેસ શાસનમાં તો તમે ભારતીય જનતા પાર્ટીનું શાસન સાડા છ વર્ષ કેન્દ્ર સરકારની અંદર સાડા છ વર્ષની અંદર કેન્દ્ર સરકારના કોઈપણ કૌભાંડની અંદર કોઈ પણ કોંગ્રેસના નેતાની તમે ધરપકડ કરી હોય એવો એક દાખલો બતાડો મને તમે ખૂબ જાહેરાતો કરી ભ્રષ્ટાચારની કાળું નાણું લાવીશું કેટલું કાળું કાળું નાણું તમે આ દેશમાં પાછું લાવ્યા સ્વિસ બેંકોમાંથી ભ્રષ્ટાચારની તમે વાત કરતા એક પણ કોંગ્રેસના નેતા ઉપર એક પણ કેસ તમારી સરકારમાં થયો તો બતાડો મને તમ ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારની અંદર એની પહેલાંની સરકારોની અંદર પણ ક્યારે બી કોંગ્રેસના લોકોનું પણ કોઈ જગ્યાએ નામ આવે તો એને તરત વૃક્ષધ આપવામાં આવતી અને જેલા સરિયા પાછળ ધકેલવામાં આવ્યા છે ગુજરાતની અંદર પણ તમે જોયું હશે કે કેટલા બધા બોરીબંધ ને રોડ રસ્તાના નામે બી કેટલા બધા કૌભાંડો કરવામાં આવ્યા ભરતી કૌભાંડો કરવામાં આવ્યા ગુજરાતની સાણી જનતા બધું જ જાણે છે આમાં તમારે મારે કંઈ કહેવાની જરૂર નથી ભરતીઓની અંદર કેવી રીતે પૈસા લેવામાં આવે બધું ખુલ્લે એમ ટીવી ઉપર લોકોએ જોયેલું છે ગુજરાતની અંદર વારંવાર રોડ રસ્તા તૂટી જાય છે હાઈકોર્ટે પર ટકોર કરવી પડી કે આ ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બનાવી દીધું છે વારે વાર રોડ તૂટી અને વારે વાર બનાવવાનો અને આ એક ભ્રષ્ટાચાર કરીને ભારતીય જનતા પાર્ટી નાણાં ભેગા કરે છે અને જે વાત એમણે કરી ભ્રષ્ટાચારની તમારે કેવું છે કે પચીસ વર્ષ પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાયકલના ઠેકાણા ન હતા આજ મર્સિડીઝ બીએમડબ્લ્યુ લઈને ફરે છે અને બજાર હજાર પાંચસો કરોડ બે બે હજાર કરોડની પાર્ટીઓ થઈ ગયા છે આવા લોકોને આ દેશની જનતા ગુજરાતની જનતા જોઈ રહી છે કે પચીસ વર્ષ પહેલાં જેને સાયકલના ઠેકાણા ન હતા એ આજે ક્યાં પહોંચી ગયા છે ભારતીય જનતા પાર્ટીનું એક સામાન્ય કાર્યાલય હતું ખાડીયામાં આજે જનસંઘનું ભારત અને આજે તમે જુઓ દેશની અંદર ગાંધીનગરમાં કમલમની હાલત કેટલી ફાઇવ સ્ટાર કાર્યાલય બની ગયો દિલ્હીની અંદર પણ કેવું ફાઇવ સ્ટાર કાર્યાલય બન્યું અને એ એ

ગોહિલજી આપની પાસેથી એ જાણવા માંગીશ કે કોંગ્રેસ પણ આ બધા જ પ્રશ્નો માટે લડી રહી છે બંને પક્ષો પોતપોતાની રીતે દાવેદારી નોંધાવી રહ્યા છે તો પ્રજા તમને જ મત આપે એવું શા માટે ઉર્મિલા મેં અગાઉ પણ કહ્યું ને અત્યારે પણ કહું છું કે પ્રજા અમને જ મત આપશે એનું એક મુખ્ય કારણ છે કે અમે વિકાસની રાજનીતિ કરી રહ્યા છીએ અને હંમેશા પ્રજા પાસે અમે વિકાસના નામે જ મત માંગવા જઈએ છીએ અમારી કોઈ ગંદી રાજનીતિઓ હોતી નથી અમે દરેક જગ્યાએ જનતાની પાસે અને જનતાની વચ્ચે ત્રણસો ને પાસઠ દિવસ રહેવાવાળા કાર્યકર્તાઓ છીએ અને જે પ્રકારે અમે કામો કર્યા છે જે પ્રકારે અમારા નેતાઓએ યોજનાઓ આપી છે અને યોજનાઓનો લાભ જે પ્રકારે જનતાને મળ્યો છે એ દર્શાવે છે અને એના ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે આઠે આઠ સીટ ઉપર કમળ ખીલશે અને આ વિકાસની રાજનીતિ આ વિકાસનું પરિવહન જે ચાલી રહ્યું છે એમાં એ લોકો પણ સાથે જોડાશે અને ગુજરાતના વિકાસને વધુ વેગવંતુ બનાવીશું એ મને મારા રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારની કામગીરી અને મારા કાર્યકર્તાઓનો અથાગ પરિશ્રમ થકી વિશ્વાસ છે કે મને આઠે આઠ સીટ અમે ગુજરાતની જીતીશું ચાલો બોલો

આજરોજ આજરોજ કરજણ પોસ્ટે ખાતે એક ઓફેન્સનું રજિસ્ટ્રેશન થયેલું છે જેમાં ગઈ રાત્રિ દરમિયાન અમારા કરજન પોલીસ સ્ટેશનના ગ્રુપ મોબાઈલના ઇન્ચાર્જ લાલભાઈ હેડ કોન્સ્ટેબલ જે છે તેઓએ વ્હીકલ ચેકિંગ દરમિયાન એક કિયા સેલ્ટોસ નામની વ્હીકલ ચેકિંગ દરમિયાન ઊભું રાખી અને તેની ચકાસણી કરતા તેમાંથી બે ની હાજરી મળી આવેલી એક સાહિલ ચૌહાણ જે તરસાલીના રહેવાસી છે વડોદરા અને બીજા વિઘ્નેશ પટેલ જે વેમાર બંનેની પૂછપરછ કરતાં તેઓની પાસે રોકડ રકમ હોવાનું જણાઈ આવતા એસએસટી ટીમને પણ ત્યાં બોલાવવામાં આવેલી અને બે પંચો રૂબરૂ ચકાસણી કરતાં આરોપી પાસેથી પોતાના કબજામાંથી સત્તાવન હજાર સાતસો રૂપિયા પ્રાપ્ત થયેલા અને તે બાબતે વધુ પૂછપરછ કરતાં મિત પટેલ નામના એક વ્યક્તિ જે સિમડીના છે તેમણે આ વિઘ્નેશ પટેલને જણાવેલું કે રોપા ગામ જઈ અને તમારે મને ફોન કરવાનો છે અને પછી હું જેને કહું તેને આ પૈસા પહોંચાડવાના છે પ્રક્રિયાને પ્રભાવિત કરવાના હેતુથી આ હેરફેર થઈ હોવાનું પ્રાથમિક તબક્કે એના અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીઓ બાબતે તપાસ ચાલુ રહી છે પણ જે પૈસા આપવાનું જણાવેલ છે જે મિત પટેલ તે હાલમાં તો કોંગ્રેસી કાર્યકર્તા તરીકે

સાદર કરવામાં એવું તો જનરલી ઓફેન્સ દાખલ થયો છે એ પ્રકારની હરકત પોલીસ તરફથી કોઈ નથી એ અનુસંધાને કોઈ કોમેન્ટ નથી અત્યારે અમે આ ચૂંટણીની પ્રક્રિયામાં બેઝી છીએ અને એ તમામે તમામ તમામે તમામ તપાસનો વિષય છે ગુનો દાખલ થઈ ગયેલો છે તપાસ કરીને બધું વિગત તમને આપવામાં આવશે થેન્ક યુ વિડિયો પ્રકાશિત થયો તો તે મામલે ડીવાય એ પ્રતિક્રિયા જે રીતે આપી કે રોકડ રકમ સાથે આરોપીઓને અત્યારે પકડી પાડવામાં આવ્યું છે સત્તાવન હજાર સાતસો રૂપિયા તેની પાસેથી મળી આવ્યા છે કિરીટ પટેલ નામના વ્યક્તિએ પૈસાની લેતી દેતી મામલે પૈસાની વહેંચણી કરવા બાબતે જે રીતે સંડોવાયેલો હતો અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાને લઈને આ પ્રકારનું જે કૃત્ય છે તે કરવામાં આવ્યું તો જે રીતે વાત કરવામાં આવે આ વિડીયો પ્રકાશિત થયો હતો અને તે મામલે ડીવાય એસપીએ જે રીતે પ્રતિક્રિયા આપી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી આ સાથે આરોપીઓનો પાસેથી હજી પૂછતાછનો દોર હજુ પણ યથાવત તો આ સાથે આપણે છેલ્લી પ્રતિક્રિયા જાણી લઈએ મનીષજી પાસેથી કે મનીષજી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તો મતની વાત કરી કે કઈ રીતે તેઓ છે મત માંગી રહ્યા છે પરંતુ આજની પ્રજા છે વિકાસને ક્યાંક ને ક્યાંક ઝંખી રહી છે કોંગ્રેસને મત આપે ઉષા માટે છેલ્લી પ્રતિક્રિયા બેન લો આ ફુગ્ગો વિકાસનો ફૂટી ગયો છે વિકાસની ખાલી પોકળ વાતો જ છે ગુજરાતની સાણી જનતા સમજી ગઈ છે યુવાનો સમજી ગયા છે એમને રોજગારી નથી મળતી ખેડૂતોને વીજળી પાણીના પ્રશ્નો છે મોંઘવારીના પ્રશ્નો છે આવા અનેક પ્રશ્નો છે આ દેશની જાણ જનતા પણ સમજી ગઈ છે ગુજરાતની જનતા પણ સમજી ગઈ છે કે ખરેખર વિકાસ ગ્રાઉન્ડનો ખરેખર કોઈ નથી ખાલી વાતો છે પોકળ વાત વાતો અને વાયદા એ એ બધાથી ત્રસ્ત થઈને આ જનતાએ નક્કી કર્યું છે આ વખતે આઠે આઠ સીટો પર કોંગ્રેસના ઉમેદવાર ખુબ બહુમતી થી જીતવાના છે જી બિલકુલ જી મનીષજી અને ગોહિલજી આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખુબ આભાર તો આખરે દસ તારીખ જ બતાવશે કે પ્રજાનું જે ભાવિ છે આજે સીલ થયું છે તારીખે જ આપણે જોઈશું કે કયો પક્ષ છે હવે ક્યાંક ક્યાંક છે આમાં સફળ રહ્યો છે પ્રજાનો અંડર કરંટ છે આ વખતે કઈ દિશામાં આગળ વધ્યો કયા પક્ષ તરફ ઝૂક્યો એ તો આવનારો સમય જ બતાવશે તો આ ચર્ચાને આપણે અહીં જ વર્માવીશું આગળ તમામ અપડેટ્સ માટે આપ જોડા સાથે રજા આપશો નમસ્કાર